આપણા રાજ્યમાં એક જાહેર સાહસ બનાવવામાં આવ્યું કે જે નાના ઉદ્યોગકારો, કોઈ વિશ્વકર્મા સમાજના ભાઈઓ, નાના મેકેનિક, નાનું ઉત્પાદન કરે એવા લોકોને સ્થાનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેમ મળે અને કોઈ રોજીરોટી ઈચ્છતો હોય તો એને દૂર ન જવું પડે ત્યાં જ રોજી મળે એ આશયથી જીઆઈડીસીની સ્થાપના થઈ, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન. અને આપ જોજો, કોંગ્રેસના શાસનમાં હું ભાવનગરથી આવું તો ત્યાંય જીઆઈડીસી બની. નાના નાના એવા વિસ્તારો કે જ્યાં સંતુલિત વિકાસ માટે જીઆઈડીસી બની, અને આજે ઘણા એવા નાના ઉદ્યોગકારો ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપ્યું, એમને સુવિધા આપી, એમને પ્લોટ આપ્યો, અને પરિણામે એ નાનો ઉદ્યોગકાર કંઈક નાનું નાનું કામ કરતો થયો અને સ્થાનિકને ત્યાં રોજી મળતી હતી. આ જીઆઈડીસી ભાજપની સરકાર આવ્યા પછી ચૂંટણી સમયે ક્યાંય ક્યાંય જાહેરાત કરી, અમારા વલ્લભીપુરમાં કહી ગયા હતા જીઆઈડીસી બનાવતું, કેમ નવી બની નહીં, કરે છે શું ભાજપ? જીઆઈડીસી ભૂતકાળના જે પ્લોટો હોય એમાં ભ્રષ્ટાચાર કરવા માટે ષડયંત્ર કરે છે. હું આપને જે આજની મારી પ્રેસ કોન્ફરન્સમાં વાત કરવાનો છું એમાં દહેજ અને સાયખા આ બે જગ્યાએ ભારતીય જનતા પાર્ટીએ એક ષડયંત્ર બનાવ્યું. ચાઇનામાં ચાઇનાએ જોયું કે કેમિકલ્સનું ઉત્પાદન થાય છે, એનાથી કેન્સર અને બીજા રોગો થાય છે, માટે ચાઇનાએ પોતાને ત્યાં કેમિકલ ઝોન તરીકે કેમિકલ પ્રોડક્શનની બહુ પ્રોડક્ટો બંધ કરી દીધી કે નહીં અમારે ત્યાં ઉત્પાદન નહીં કરવા. એ બધા ઉદ્યોગકારોને ક્યાંય જોઈએ એવું કે જ્યાં એમનું એફ્યુલન્ટ દરિયામાં નાખી શકાય કચરો એનો, તો ક્યાં થાય? તો કે આપણો આ દહેજ પાસેનો, સાયખા પાસેનો પટ્ટો છે, દરિયોની નજીક કેમિકલની ફેક્ટરી આવે, કચરો દરિયામાં નાખે અંદર, આપણા માછીમારોનું જે થવું હોય તે થાય, ગુજરાતીઓનું જે થવું હોય તે થાય, મરે તો મરે, મારું તરફાણું ભરે. એટલે ત્યાં કેમિકલ ઝોનમાં આવા ઉદ્યોગોને ફાયદો કરાવવા માટે જીઆઈડીસીએ એક પરિપત્ર બહાર પાડ્યો 24 એપ્રિલ 2023 ના રોજ. તમે જોજો 24 એપ્રિલ 2023 ના રોજ એક જાહેરાત આપી કે ભાઈ અમારે પ્લોટો આપવાના છે 2000 વાળથી માંડીને 10000 વાળ સુધીના, તમારી અરજીઓ આપો. પુષ્કળ અરજીઓ આવી એટલે ખબર પડી ગઈ કોને કોને રસ છે, એનું લિસ્ટ તૈયાર થઈ ગયું કે ભાઈ આટલા જણાને પ્લોટ જોઈએ છે. જીઆઈડીસીની ભૂતકાળથી ચાલી આવતી નીતિ એવી છે કે જીઆઈડીસી શરૂઆતમાં કાંઈ ન હોય ત્યારે ઉદ્યોગ ત્યાં નાના નાના આવે, એટલા માટે શરૂઆતના તબક્કે બેઠા ભાવે અરજી લો, જંત્રીના ભાવે પ્લોટ આપો, પરંતુ એક હદથી વધારે ડેવલપ થઈ જાય એટલે એને સ્ટેચ્યુરેટેડ ઝોન કહેવાય, અને એટલે કે સંતૃપ્ત ઝોન. ભાઈ અહીંયા તમારો વિકાસ હવે આટલો થઈ ગયો છે તો હવે બેઠા ભાવે ના અપાય, હવે જાહેરાત આપો, સ્પર્ધા કરાવો, અને સરકારને એક રૂપિયો પણ વધારે મળતો હોય તો એ રૂપિયો વધારે લઈ અને હરરાજીથી આપો. આ નીતિ આપણે શું કર્યું પહેલા કે અમારે બેઠા ભાવે આપવા છે, અને એટલે આ સેચ્યુરેટેડ ઝોન નથી, અરજીઓ આપો. 24 એપ્રિલ 2023 ના રોજ દહેજ અને સાયખા માટે આવી અરજીઓ માંગી. એ પછી ખબર પડી ગઈ આટલા લોકોનો રસ છે, ત્યાં તો બહુ બધા છે, આમાં આપણને ફાયદો થશે.
એટલે શું કર્યું એમણે, મેં આપને એક પરિપત્રો સરકારના આપ્યા છે, આપ જરા એને આ પરિપત્રો છે એનું પહેલું પાનું જુઓ. પહેલા પાનામાં લખ્યું છે 27/7/2023 એપ્રિલ મહિનામાં માંગ્યું અરજીઓ, 3 મહિના પછી આ પરિપત્ર બહાર પાડ્યો. આ પરિપત્રમાં એવું કહ્યું કે ભાઈ જે આ અરજીઓ છે ને એ તમારી આવી છે, પણ આ તો હવે સેચ્યુરેટેડ ઝોન છે, સંતૃપ્ત ઝોન છે, માટે હરરાજી વગર આપી શકાય નહીં, અને હરરાજીનો બેઠો ભાવ છે એ ઔદ્યોગિક ભાવ એટલે કે જંત્રીનો ભાવ +20%, એનાથી નીચેથી હરરાજી શરૂ જ ના થાય, અને સેચ્યુરેટેડ ઝોનમાં તમને ફળવાનું હોય તો પણ જ્યાં સુધી કામ શરૂ ન કરો ત્યાં સુધી તમારા નામે ન થાય, આવી કડક શરતો છે. અને જેટલી અરજી આવી હતી એ બધી અમે રદ કરીએ છીએ. એટલે પહેલાં લોકો જે અરજી કરી હતી એ બધાનું લિસ્ટ તો આવી જ ગયું હતું, બધાએ દોડાદોડી ચાલુ કરી કે સાહેબ આ તો હરરાજી થાય તો 10,000 રૂપિયા વાર ના થાય, અને તમે બેઠા આપી દેશો તો જંત્રી પ્રમાણે 2,870 રૂપિયા થાય. દર ચોરસ મીટરે 7,000 કરતા વધારે રૂપિયા સરકારને મળશે. એટલે આ ભાજપના મળતિયાઓએ અરજીઓ વળાન કીધું, બોલો દર ચોરસ મીટરે 7,000 સરકારમાં ભરવા છે કે અમે કંઈક રસ્તો કાઢી આપીએ? પહેલા 5,00,000 ચોરસ મીટર આપવાની છે જમીન, પછી અમારે 20,00,000 ચોરસ મીટર આપવાની છે. તમારું જો મોબાઈલ છે ને, હું કાલ કરતો હતો આમ ઊભો રાખીને કેલ્ક્યુલેટરમાં ગણીએ ને કે 5,00,000 ચોરસ વાર અને 20,00,000 ચોરસ વાર એટલે 25,00,000 ચોરસ વાર ગુણ્યા 7,000 રૂપિયા, તો મોબાઈલનું કેલ્ક્યુલેટર આંકડો લખી શકતું નથી, લખે છે ડેસિમલમાં. તમારે મોબાઈલ ઊંધો કરવો પડે અથવા મોટું કેલ્ક્યુલેટર લાવવું પડે. મોબાઈલનું કેલ્ક્યુલેટર છે આટલો ભ્રષ્ટાચાર. મેં તો પછી મોબાઈલ આડો કર્યો અને કોમ્પ્યુટરમાં એક કેલ્ક્યુલેટર ચાલુ કરીને ગણ્યું એટલે ખબર પડી કે પહેલા તબક્કે 5,00,000 ચોરસ મીટરમાં 3,50,00,000 કરોડ રૂપિયા સરકારની તિજોરીમાં નહીં નાખવાના, ખાઈ જવાના. બીજા તબક્કામાં 20,00,000માં 12,00,200 કરોડ રૂપિયા સરકારની તિજોરીમાં નહીં. આ કરવા માટે શું કરવું પડે કે ઓલો સેચ્યુરેટેડ ઝોન જાહેર કર્યો હતો ને એ કેન્સલ કરવો પડે. એટલે એપ્રિલ મહિનામાં અરજીઓ મંગાવી કે લાવો અરજીઓ, જુલાઈ મહિનામાં કીધું કે હવે બેઠા ભાવે અપાય નહીં, આ સેચ્યુરેટેડ ઝોન થઈ ગયો, બધારે વહીવટ નક્કી થઈ ગયો. એટલે મેં આપને આ બીજો પરિપત્ર આપ્યો છે, આ સરકારી કાગળો છે. આ પરિપત્ર 8 ફેબ્રુઆરી 2024 નો, 7મા મહિનાથી ફેબ્રુઆરી સુધીમાં વહીવટ થયો 2024 સુધીમાં, અને 6 મહિનામાં સરકારે બીજો પરિપત્ર જીઆઈડીસી બહાર પાડ્યો કે ના ના હવે આ સેચ્યુરેટેડ ઝોન નથી, અમે આ બધું ભેગું કરીને ગણતરી કરી લઈશું અને હવે સેચ્યુરેટેડ ઝોન નહીં એટલે હરરાજી કરવાની નહીં, બેઠા ભાવે આપવાની, એટલે 2780માં આપવાની. આ જ જગ્યાએ 2 વર્ષ પહેલા એશિયન પેઇન્ટ્સે જમીન લીધી, એને 8,000 કરતા વધારે રૂપિયા સ્ક્વેર મીટર લીધી. મેં તપાસ કરાવી કે અહીંયા એટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું છે એશિયન પેઇન્ટ્સ કરતા, મિનિમમ 10,000 રૂપિયા ચોરસ વાર ના મળે જગડિયામાં અને આજુબાજુ વિસ્તારમાં જ્યાં કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું સારું નથી જેટલું સાયખામાં ને દહેજમાં છે. ત્યાં આગળ 2022માં હરરાજી થઈ, 2022માં હરરાજી થઈ ત્યાં 8,000 અને 9,000 રૂપિયા ચોરસ મીટરના ઉપજ્યા.
તો અહીંયા કેમિકલ ઝોન ડેવલપ ઝોનમાં કેટલા પૈસા આવે તમે કલ્પના કરો. એક ગુજરાતી તરીકે મને અત્યંત દર્દ છે કે મારા ગુજરાતમાં એક જરૂરિયાતમંદને તમે આપી શકો નહીં. રાજકોટના અગ્નિકાંડ માટે ત્યાં મારા કોંગ્રેસ પક્ષના પરિવારના સભ્યો લોકો જનતા જનાર્દન સાથે રોડ પર ન્યાય માટે લડે કે ભાઈ આને પૂરું વળતર તો આપો, એસઆઈટી તો સારી બનાવો. ત્યાં કંઈ નહીં. અને બીજી તરફ અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર. આ જ પૈસા જો જાહેર હરાજી થાય એટલે આ અબજો રૂપિયા ક્યાં આવે? ગુજરાતની પ્રજાની તિજોરીમાં આવવાના. અને એટલા માટે મેં આપની સામે આ મુદ્દાઓ મૂક્યા છે અને મારી કેટલીક માંગણીઓ છે સરકાર પાસે. આ મુખ્યમંત્રીજી તો એવું કહે છે કે કેવા મૃદુ અને મક્ખમ. અરે ભાઈ, દાદા ભગવાને માફ ન કરે આવા મૃદુ થઈએ. મજબૂત બનો. તમે એક નાના મામલતદારની ડેપ્યુટી કલેક્ટરમાં ભ્રષ્ટાચાર ક્યાં થાય છે જોવા જાઓ છો તો તમારા નાક નીચે આ થાય છે અને પકડો પહેલા. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ માનનીય શક્તિસિંહભાઈએ જીઆઈડીસી માટે કેટલાક આક્ષેપો કરી અને લાખો કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું છે એ પ્રકારની વાત એમના પ્રેસ દ્વારા અને આપ સૌને કરી હતી. હકીકતની અંદર છેલ્લા 29 વર્ષથી ભાજપની ભરોસાની સરકાર અને હજુ પણ ભાજપ ઉપર લોકોનો 29 વર્ષથી ભરોસો અકબંધ છે અને કદાચ વખતો વખતની ચૂંટણીઓમાં પણ ઇલેક્શનમાં પણ સતત ભારતીય જનતા પાર્ટીના વોટ શેરમાં સતત વધારો થતો રહ્યો છે. હમણાં જ ગયેલી લોકસભાની ચૂંટણી અને સાથે પેટા ચૂંટણીઓમાં પણ ભૂતકાળમાં ન મળ્યા હોય એટલા મતો સાથે પેટા ચૂંટણીઓ પણ જીત્યા અને સાથે જે વોટ શેર અગાઉ હતો એના કરતાં પણ એ વોટ શેરમાં વધારો થયો છે. એટલે ગુજરાતની અંદર સતત સત્તા વિહોણી રહેલી કોંગ્રેસ ભૂતકાળમાં પણ આક્ષેપો કર્યા હતા, ક્યારેય સાબિત નથી કરી શકી. કોંગ્રેસ રઘવાઈ થઈ છે અને રઘવાઈ થઈ અને હકીકત અને તથ્યોના ઊંડાણમાં ગયા વગર કેવળ ને કેવળ આક્ષેપો કરી અને ભારતીય જનતા પાર્ટીના વિકાસના રાહમાં ક્યાંક ને ક્યાંક રોડા અને અડચણ નાખી રહી છે. ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો છે અને ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં પણ સતત ક્યાંક ને ક્યાંક પ્રશ્નો ઉઠાવી, ક્યાંક પ્રશ્નાર્થ ચિહ્નો ઉપાડી અને સતત ગુજરાતની પ્રજા, ગુજરાતનો વિકાસ અને ગુજરાતના ઔદ્યોગિક વિકાસ માટે ભારતીય જનતા પાર્ટી આગળ વધતી જેમ જાય છે એમને એમ એમના પેટમાં ક્યાંક ને ક્યાંક દુખતું હોય કે ભારતીય જનતા પાર્ટીને કેવી રીતે પ્રજાથી વિમુખ કરવી એના માટેના સતત એ આક્ષેપો કરતા રહે છે. જીઆઈડીસી અને ઔદ્યોગિક ગૃહો અને ઉદ્યોગો માટે જમીન ફાળવવાની નીતિ 1962 એટલે કે એમની જ જ્યારે સરકાર હતી ત્યારથી અમલમાં આવેલી છે. 1962 જે નીતિ એમને મૂકી હતી ઔદ્યોગિક ગૃહોને જમીન માટે જીઆઈડીસી આપવા માટે, એ વખતે ક્યારે પણ ભૂતકાળ તમે જોઈ લેજો, ક્યારે પણ એમને જમીનની હરાજી અથવા તો હરાજીથી પ્લોટો આપ્યા નથી. જે એમના લાગતા વળગતા મળતિયાઓ હતા એમને જે પ્લોટોની ફાળવણી થઈ હતી, પરંતુ સરકારશ્રીના ધ્યાને આવતા પહેલી વખતે 2006ની અંદર ઔદ્યોગિક નીતિ અંતર્ગત જીઆઈડીસીમાં પણ લગભગ 239 જેટલી આ જીઆઈડીસીના એકમો રાજ્યમાં સ્થપાયેલા છે. એમાંથી 161 જેટલા
સેચ્યુરેટેડ એટલે કે 90% કરતા પણ વધારે ઉદ્યોગો જ્યાં સ્થપાઈ ચૂક્યા હોય અને જીઆઈડીસી એક નોન પ્રોફિટ મેકિંગ આ સંસ્થા છે, આમાં પ્રોફિટને અવકાશ નથી, પરંતુ ઉદ્યોગો અહીંયા આવે, ઉદ્યોગો અહીંયા આવે, રોજગાર પેદા થાય, રાજસ્વ પેદા થાય અને રાજ્યના વિકાસમાં એ પોતાનો ફાળો આપી શકે, એના માટેની નીતિ 2006 થી વધુમાં વધુ પારદર્શિતી રીતે બને એના માટે રાજ્ય સરકારે ઔદ્યોગિક નીતિ અંતર્ગત જીઆઈડીસીમાં પણ કેટલાક ફેરફાર કરી અને 90% કરતા વધારે પ્લોટોનું વેચાણ થાય તો એને સેચ્યુરિટ એટલે કે સંતૃપ્ત જીઆઈડીસી તરીકેનો દરજ્જો આપ્યો છે. અને એવા જ સંજોગોમાં ત્યાં આગળ હરાજીથી ઉદ્યોગ ગૃહોને જમીન ફાળવવાની નીતિ આપણે અમલમાં મૂકી છે, પરંતુ જ્યાં આગળ 90% ઓછા ઉદ્યોગો અથવા તો પ્લોટોની વહેંચણી થઈ હોય એવી જગ્યાએ અનસેચ્યુરેટેડ ગણી અને અરજીઓ મંગાવવામાં આવે છે અને એ અરજીઓમાં નીતિ પણ નક્કી કરી છે, એ અરજી માટેની સ્ક્રુટિનિટી કમિટી પણ બનાવવામાં આવી છે અને સ્ક્રુટિનિટી કમિટી આ ઉદ્યોગગ્રહ એના ઇન્ટેન્શનની સાથે સાથે નાણાકીય માળખાકીય સક્ષમ છે કે કેમ એની ચકાસણી કર્યા પછી એના ઉદ્યોગને આનુષંગિક જેટલી જમીનની જરૂર હોય એટલી જ જમીન ફાળવવાની નીતિ એ જીઆઈડીસી દ્વારા નિર્ધારિત કરવામાં આવી છે અને એ જ પ્રમાણે આજે પણ એ વાત ચાલી રહી છે. જ્યારે સેચ્યુરેટેડ ઝોનની જે પહેલી મીટિંગ 518મી મીટિંગમાં જે નક્કી થયું એમાં મિક્સ ઝોન હતા, સાયખા અને દહેજ, અને સાયખા અને દહેજમાં કેમિકલ અને એન્જિનિયરિંગ એમ બંને વિભાગો એમ બંને ઉદ્યોગગૃહો માટેની ત્યાં આગળ અવકાશ હતો, પરંતુ ત્યાં આગળ કેમિકલ ઉદ્યોગ અને એના પ્લોટો વધારે 90% કરતા વધારે અપાઈ ગયા હતા અને એના કારણે એ વખતે એને સેચ્યુરેટ જાહેર કરી, પરંતુ કેટલાક ઉદ્યોગ ગૃહો અને ઉદ્યોગ મંડળો દ્વારા આ બાબતની રજૂઆત થઈ કે આપણી જે ઔદ્યોગિક નીતિ છે એ નીતિની અંદર સમગ્ર વસાહતમાં 90% કરતા વધારે પ્લોટોનું વેચાણ થયું હોય, ઉદ્યોગો ચાલુ થયા હોય તો જ આ નીતિ અમલમાં આવી શકે. એના કારણે 519મી જે આપણી જીઆઈડીસીની કમિટીની મીટિંગ મળી એમાં ફરીથી આપણે નિર્ણય લીધો કે આ ઉદ્યોગ ગૃહોની માગણી અને લાગણી યોગ્ય છે અને એના કારણે આપણે એને અનસેચ્યુરેટ જાહેર કરી. આમાં ક્યાંય ગેરરીતિને અવકાશ નથી, આપણે કોઈ પ્લોટનું વેચાણ નથી કર્યું. અને સખિયામાં વાત કરી કે લાખો કરોડોનું ભ્રષ્ટાચાર થયો, વેચાણ કરી દીધા, હકીકતમાં એક પણ પ્લોટનું વેચાણ આપણે આ બંને જગ્યામાં કર્યું નથી, પરંતુ દહેજ કે જ્યાં આગળ 90% કરતા ઓછા ઉદ્યોગોની સ્થાપના હતી એના કારણે ક્યાંક માગણીઓ આવતા એમાં જમીનની ફાળવણી કરી છે, પરંતુ સખિયામાં એક પણ પ્લોટની આપણે ફાળવણી કરી નથી અને આ ફાળવણી પણ બિલકુલ પારદર્શી રીતે અને યોગ્ય રીતે થાય એ કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવે છે. ભૂતકાળમાં આવી કમિટી દ્વારા ક્યારે જ્યારે કોંગ્રેસની સરકાર હતી એ વખતે કોઈ પણ પ્રકારની જાંચ પડતાલ સિવાય પ્લોટોની ફાળવણી થતી હતી, પોતાના લાગતા વળગતા મળતિયાઓને આ પ્લોટોની ફાળવણી એ લોકો કરતા હતા, એની જગ્યાએ ટ્રાન્સપરન્ટ અને બિલકુલ પારદર્શી રીતે આ રાજ્ય સરકાર અને જીઆઈડીસીએ પોતાની નીતિ બનાવી છે.